તો એ વ્યાસજીથી સુખદેવજીને, સુખદેવજીથી પરીક્ષિત ને, અને પરીક્ષિત ને જયારે કથા સંભળાવતા હતા ત્યારે જ સુતજી ત્યાં બેઠા હતા. એ કથા એમણે સાંભળીને શૌનકજીને કથા સંભળાવી. આગળ પ્રથમ સ્કંધમાં વિચાર આવે છે, આગળ વધું કે 12 વાગી ગયા કે રહેવા દઉં? વિચાર એવો આવે છે કે થોડુંક ખેંચી લઉં. એમણ જવા વાળા તો એ વયા ગયા, ને બેસવા વાળા હવે તમે બધા બેસવા ના છો મને ખબર છે. કારણ કે જે જવાનો હતો એનો ટાઈમ મને ખબર છે, 11 વાગે એટલે કલાક માટે આવ્યો એ વયા જાય, અને 12 વાગે સુધી બેસે એટલે એ મૂળમાં જ આવ્યા હોય એ મને પાકી ખબર. એટલે પછી 12:15 થાય તો મને લાગતું નથી કે ફરક પડે કંઈ. બરોબર, થોડાક પ્રસંગને જોઈને, કારણ કે આગળ જે પ્રસંગ છે શ્રી કુંતાજીનો, જે આપણે આ પ્રથમ સ્કંદ નિષ્કામ ભક્તિની જે વાત કરી, જે પ્રેમની વાત કરી, એનું સાકાર સ્વરૂપ એટલે કે શ્રી કુંતાજી. જે પ્રસંગની જે ભૂમિકા જે છે કે જે સમાધિમાં મહાભારતને દેખાયું સૌથી પહેલા, કારણ કે પરીક્ષિત જન્મની કથા આવે છે અને એમાં દુર્યોધન અંતિમ શ્વાસ લે છે, અશ્વત્થામા પાસે આવે છે, અશ્વત્થામાએ વચન આપ્યું કે પાંચ એને મારીશ, અને સવારે એને તો ન મારી શક્યો, એના પુત્રોના માથું કાપીને લઈ ગયો અજાણતામાં. દુર્યોધનના તો પ્રાણ નીકળી ગયા એ જોઈને જ, અને પછી ઓલા અશ્વત્થામાને પકડીને લાવ્યા. દ્રૌપદીને કહ્યું કે તમે આપ કહો વો દંડ ઉસકો દે, કારણ કે આપના પુત્રની હત્યા કરી. દ્રૌપદી કહે મુચ્યતામ મુચ્યતામ, હવે છોડી દો, આને મારવાથી મારા દીકરાઓ પાછા આવવાના નથી. મારા સહારા માટે આપ મારા પતિ તો છો, આની માતા તો કેવલ એનો સહારો આ પુત્ર જ છે. અને પછી એને છોડ્યો, પણ અપમાનિત કરીને, એની મણી કાઢીને અપમાનિત કર્યો, ને પછી ફરીથી બ્રહ્માસ્ત્ર છોડ્યું, અને અર્જુને બ્રહ્માસ્ત્રનું પાછું વરણ કર્યું. અને હવે આ અશ્વત્થામાએ ઉત્તરાના ગર્ભમાં બાણ છોડ્યો પાંડવોના બીજને નષ્ટ કરવા માટે, અને ભગવાને ગર્ભમાં ઉત્તરાના ગર્ભની રક્ષા કરી. એ જ પરીક્ષિત, ગર્ભમાં જ ભગવાને પરીક્ષિતને દર્શન આપી દીધા. ધન્ય છે એવા પરીક્ષિતજી. અને હવે પછી ભગવાન રથ પર બિરાસે આસીન થઈને દ્વારકા જોવા માટે તત્પર થયા. ત્યાં જ કુંતાજી, સુભદ્રાજી બધા આવી ગયા, અને હવે હાથ જોડીને પ્રભુની સ્તુતિ કરે છે. બહુ સુંદર સ્તુતિ, આશિક કુંતાજીની સ્તુતિ. શ્રી આચાર્યજી સુભદ્રીમાં આજ્ઞા કરે છે કે સ્તુતિ 3 પ્રસંગોમાં થાય, એક તો દુઃખમાં, એક તો સુખમાં, અને એક અંતિમ સમયમાં. દુઃખમાં સ્તુતિ ઉતરાય કરી, અંતિમ સમયમાં ભીષ્મજીએ સ્તુતિ કરી, અને કુંતાજીએ સુખમાં સ્તુતિ કરી, એટલે આ સ્તુતિ સર્વશ્રેષ્ઠ છે. કારણ કે સુખ આવ્યું ના કુંતાજીના જીવનમાં,
હાથ જોડીને ઊભા છે કુંતાજી, અને હવે ક્યાં કે રહી હાથ જોડ કે? નમસ્યે પુરુષં ત્વાદ્યં ઈશ્વરં પ્રકૃતે પરમ અલક્ષ્યં સર્વભૂતાનાં અંતર્બહિરવસ્થિતં માયાજવનિકા છન્ન માજ્ઞાધોક્ષજમવ્યયં ન લક્ષ્યસે મૂઢદશા નટો નાટ્યો ધરો યથા. હે સામે કુંતાજી, સુભદ્રાજી આમ હાથ જોડ્યા, આંખોમાંથી પ્રેમાશ્રુ દ્રવિત થઈ રહ્યા છે અને હાથ જોડીને નમસ્કાર કરે છે. જ્યાં કુંતાજી નમસ્કાર કર્યા, ઠાકોરજી એમના હાથ પકડ્યા. અરે અરે બુઆ, આપ મને શું કામ નમસ્કાર કરો છો? હું તો આપથી નાનો છું, આપ મારાથી મોટા છો, હું આપને નમસ્કાર કરું, આ નિયમ છે. કુંતાજી કહે છે, પ્રભુ આજે આપણો લોક વ્યવહાર સંબંધી જે સંબંધ છે એ સંબંધ મારે ધ્યાનમાં નથી, હું તો એ આત્મ સંબંધને ધ્યાનમાં રાખીને વંદન કરું છું, આપના સ્વરૂપને જાણીને કે આપ કોણ છો. નમસ્યે પુરુષં ત્વાદ્યં ઈશ્વરં પ્રકૃતે પરમ ન લક્ષ્યસે મૂઢદશા નટો નાટ્યો ધરો અલક્ષ્યં સર્વભૂતાનાં અંતર્બહિરવસ્થિતં. જો અંદર બહાર સબ જગે હૈ અલક્ષ્યં, જેમના સ્વરૂપને કોઈ જાણી ન શકે, કે જેમ નટનો રૂપ ધારણ કરેલા જે નટ છે, જે પુરુષ નટનું રૂપ ધારણ કરે તો જોવાવાળાને એના મૂળ સ્વરૂપને એને ઓળખી નથી શકતા, એવી રીતે આપના સ્વરૂપને પણ કોઈ જાણી નથી શકતો, કારણ કે આપ અલક્ષ્યમ છો. શ્રી આચાર્યજી બહુ સુંદર વ્યાખ્યા કરી અલક્ષ્યમ, એક અર્થ બતાવે છે કે અ યાની ગુરુ, લક્ષ્ય યાની જાનના, કે જબ તક ગુરુ કૃપા ન હો તબ તક આપના સ્વરૂપ કો જાના નહીં જા સકતા, આપ અલક્ષ્ય હૈ. और दूसरा भाव श्री आचार्य जी कह रहे हैं, और यानी श्री कृष्ण, लक्ष्य यानी जानना कि वो तो जब आप कृपा करो त्यारे ज अपना स्वरूप ने जीव ओढ़की सके, बाकी अपना स्वरूप ने कोई जानी न सके. तो हे अलक्ष्य, जो सर्वभूत है, जे अंदर बाहर बद्दी जगह विद्यमान छे, ए प्रथम पुरुष जे प्रकृति थी पर छे, ए परम पुरुष ने प्रभु हूं नमस्कार करू छु. શ્રી મહાપ્રભુજી કહે છે કે કુંતાજીએ નમસ્કારથી પ્રારંભ કર્યો, કારણ કે જીવના અંદર બીજું કઈ સામર્થ્ય છે જ નહીં કે ભગવાનને આપી શકે. આપણે શું ભગવાનને આપી શકીએ? કિમાસનમ તે ગરુડાસનાય કિંભૂષણાય કૌસ્તુભૂષણાય. જો કૌસ્તુભ કી મણી ધારણ કરતા હૈ उसके लिए तुम कौन से श्रृंगार बना सकते हो बताओ? जे वाणी ना पति छे एना माटे तमे कयू मंदिर सिद्ध करावी शको, के कई एना माटे स्तुति करी शको? गरुड़ जेनु आसन छे एना माटे कयू मंदिर सिद्ध थई शके, कयो सिंहासन तमे बनावी शको? जे वाणी ना पति छे एना माटे तमे कई स्तुति करी शको? किम दीयताय, उसको हम क्या दे सकते हैं? श्री आचार्य जी आज्ञा करे छे, બે હાથ અને આ ત્રીજું માથું. જીવની પાસે બીજી કઈ લાયકાત યોગ્યતા છે જ નહીં કે ભગવાનને કઈ અર્પણ કરી શકે, બસ કેવલ વંદન.
વંદન અને ચંદન નંદ નંદનને નવાજવાના નજરાણા છે, કારણ કે આ બંને વસ્તુ શીતલતા આપે છે. વંદન કે ને નમે તે સૌને ગમે, પણ ક્યાં નમવું છે, ક્યાં નમવું છે? નમે તે સૌને ગમે, નમન શીતલતા આપે છે, વંદન શીતલતા દેતા હે, ચંદન શીતલતા દેતા હે. તો બસ નમસ્કાર એવ કર્તવ્ય, એટલે નમસ્કારથી કુંતાજીએ પ્રારંભ કર્યો. પ્રભુ, જે આપનું આ સ્વરૂપ જેના દ્રષ્ટિમાં માયા છે, જેની દ્રષ્ટિ મોહ માયાથી મોહિત થઈ ચૂકી છે, એ આપને ઓળખી ન શકે. આપ કોના માટે પ્રગટ થાઓ છો? તથા પરમ હંસાનામ મુનિ નામ અમલાત્મનામ ભક્તિ યોગ વિધાનાર્થમ કથમ પશ્યે મહિસ્ત્રિયઃ. હે તથા પરમહંસાના, પ્રભુ કોઈ એવો પરમહંસ જેના હૃદયમાં નિષ્કામ ભાવ નિષ્કામ ભક્તિ છે, એવા પરમહંસને જ આપ દર્શન આપો છો. જેના હૃદયમાં નિષ્કામ પ્રેમ છે, બીજા કોઈ આપને જાણી ન શકે, આપ આપના રૂપને પોતાના સ્વરૂપને છુપાવીને રાખો છો આ માયાના આવરણથી. આજે વેણુ ગીતમાં આવે છે ને શ્લોક, બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ વિપ્રદવાસઃ કનક કપિશમ વેજયંતીમ ચ માલા. જે કે ભગવાને વેજંતી માલા ધારણ કરી, કર્ણિકારના ફૂલ ધારણ કર્યા, પીતાંબર ધારણ કર્યું, શું કામ? શ્રી મહાપ્રભુજી સુબોધનીમાં કહ્યું કે ભગવાન રસ સ્વરૂપ છે, અને રસને ઢાંકવા માટે ભગવાન આવરણ રાખે છે, પીતાંબર ધારણ કરે છે, એ માયા સ્વરૂપ છે. તો એક તો ભગવાન પોતાના સ્વરૂપને છુપાવીને રાખે છે, એટલે જીવ મૂળ દ્રષ્ટિવાળો આપને જોઈ નથી શકતો, અને બીજું ભગવાનના દર્શન ન થવાનું કારણ કે જીવની દ્રષ્ટિમાં દોષ છે, એટલે એ ભગવાનના સ્વરૂપને જાણી નથી શકતો. આ બે આવરણ છે. બહુ વખત પહેલા એક ગીત સાંભળ્યું હતું, આ પ્રસંગમાં એનું સ્મરણ થાય છે મને. ઘૂંઘટ કી આડ સે દિલબર કા દીદાર અધૂરા રહેતા હૈ, ઘૂંઘટ કી આડ સે દિલબર કા દીદાર અધૂરા રહેતા હૈ. દિલબર યાની હમારે રસિયા, હમારે ઠાકુર. ઘૂંઘટ યાની માયા, જબ તક ઘૂંઘટ રૂપી માયા હૈ, દીદાર અધૂરા રહેતા હૈ. દીદાર નહીં હો પાયંગે, ભલે રોજ આવો દર્શન કરવા માટે મંગળામાં શયનમાં, પણ એ દર્શન અધૂરા છે જ્યાર સુધી આ અહેમતા મમતાની આ આવરણ હટતું નથી, મારું તારું હટતું નથી ત્યાર સુધી. દીદાર અધૂરા રહેતા હૈ, જબ તક ના પડે આશિક કી નજર, શિંગાર અધૂરા રહેતા. યે ઘૂંઘટ યે માયા જો હમકો દેખને નહીં દેતી, આ આવરણ ક્યારે હટે? કે જ્યારે પ્રભુ જેના હૃદયમાં આપના અંદર આપના માટે નિષ્કામ પ્રીતિ હોય, તો આ ઘૂંઘટ આપ કૃપા કરીને હટો, એના સામર્થ્યથી ન હટી શકે. હે કમલનયન, ખૂબ ખૂબ આપને નમસ્કાર. નમઃ પંકજ નાભાય, નમઃ પંકજ માલિને, નમઃ પંકજ નેત્રાય, નમસ્તે પંકજાઘ્રયે. કુંતાજી કહે રહી હૈ, જિનકી નાભિ સે બ્રહ્મા કા જન્મ સ્થાન કમલ પ્રગટ હુઆ, જો સુંદર કમલો કી માલા ધારણ કરતે હૈ, જિનકે નેત્ર કમલ કે સમાન કોમલ ઓર વિશાલ હૈ,
और जिनके चरण कमल कमल के जैसे हैं, उन चरण कमलों में बार बार नमस्कार करती हूँ। देखो ठाकुर जी के श्रीअंग में कितने कमल, ठाकुर जी ना श्रीअंग में कितना कमल, भगवत ये कहे छे, एक मुख कमल, दो नेत्र कमल, एक हृदय कमल, दो हस्त कमल, एक नाभि कमल और दो कमल चरणों में। कितना कमल दिया टोटल गण्या के नहीं? एक मुख कमल, बे नेत्र कमल, एक हृदय कमल, एक हस्त कमल, एक नाभि कमल, बे चरण कमल। एक बार सूरदास जी ठाकुर जी ना दर्शन करे आने दर्शन करता गायो, देखे री मैंने 20 कमल एक ठोर, मतलब ठाकुर जी ना श्रीअंग में 10 कमल अने ठाकुर जी आरसी में पोता ने जोई रहा छे अने सूरदास जी दर्शन करे छे 10 कमल आरसी माने 10 कमल साक्षात रूपे, तो देखे री मैंने 20 कमल एक ठोर वर्णन कर। पछी कई विशेष कृपा थई, पाछू कीर्तन गायो, देखे री मैंने 40 कमल एक ठोर। अबे 40 कमल, सूरदास जी क्या देख रहे हैं? ठाकुर जी अकेले नहीं है, स्वामी जी बगल में, दो 10 कमल ठाकुर जी के, 10 कमल स्वामी जी के और दोनों आरसी में देख रहे हैं, तो 40 कमल एक ठोर। अने हवे ठाकुर जी ने विशेष कृपा थी अने कृपा थी ने हवे सूरदास जी, देखे री मैंने 60 कमल एक ठोर। कैसी कृपा देखो, अब क्या सूरदास जी दर्शन कर रहे हैं? ठाकुर जी छे, स्वामी जी छे, बन्ने आरसी मां जोई रहा छे अने त्याज यमुना जी वही रहा छे अने वे यमुना जी ना पण दर्शन आरसी जी मां थाय छे એટલે यमुना जी ना पण 10 कमल, तो देखे री मैंने 60 कमल एक। तो ऐसे कमल नयन जिनके नेत्र कमल के समान विशाल और कोमल हैं, जिनना चरण कमलों में सुंदर कमल विद्यमान छे, आपना चरण कमल में कोटि-कोटि वंदन करूं छू। प्रभु आप द्वारका पधारो छो पर मने आपना उपकारों नु स्मरण थाय छे। यथा ऋषिकेश खलेन देव की कंसे नरुद्धात चिरं शुचार पिता विमोचिता हूं च सहात्म जा विभो त्वयेव नाथे न मुहुर विपद गणा। यथा ऋषिकेश खलेन देव की, हे प्रभु आपना मारा ऊपर अने मारा पुत्र ऊपर केटला उपकार छे, केटली कृपा छे, एटला उपकार तो आपे देव की एना पुत्र ऊपर पण नथी कर्या। एना कारागृहमा तो एना पुत्रो मरी गया पर मारा दीकराना तो पथ पथ ऊपर आपे रक्षा करी छे। लाक्षाग्रहना समयमा विशेला ए जे दुर्योधन जे भीम ने मारवानी कोशिश करी विषयुक्त लाडो थी, त्यारे द्युत सभामा वननी विपत्तिना समयमा द्युतनी सभा केटला अवसरो पर प्रभु आपे अमारी रक्षा करी। महाप्रभु जी बहुत सुंदर भाव बतावे छे कि आ कुंताजी भगवानना उपकारोनु स्मरण करे छे, કે ભગવાનના ઉપકારોનું સ્મરણ કરવાથી જીવના હૃદયમાં દીન ભાવ આવે છે જે ભક્તિમાં ઉપકારક છે, દીનતા। સાધારણ જીવ કહે કે પ્રભુ કૃપા કરો કૃપા કરો, પણ ભક્ત કહે છે પ્રભુ આપની કેટલી કૃપા છે, જો સૌથી પહેલા આપણને માનવ જન્મ આપ્યો એમાં પણ કંઈક આધ્યાત્મિક ભાવ